વિડીયોની શરૂઆત કરીએ પહેલાં, તમે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઓલ નોટિફિકેશન બેલ આઇકન છે પ્રેસ કરો, જેથી કરીને તમને લર્નિંગ લોસ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તો તમામ પ્રવૃત્તિ છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. અને દરેક પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલની અંદર અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપેલ છે. ડિજિટલ વિદ્યાલય ચેનલમાં તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ છે જોવા મળશે, બરાબર. તમારું ધોરણ એમાં સિલેક્ટ કરશો એટલે તમને સંપૂર્ણ તમામ પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન છે તેની અંદર જોવા મળશે. અને દરેક વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને દરેક વિડીયોની લિંક છે પણ આપેલ છે, ત્યાંથી પણ તમે કોઈ પણ વિડીયો છે જોઈ શકો છો. તો તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 7 વિશે. તમારો વિજ્ઞાન જે છે એમાં પ્રયોગ નંબર 11 તમારો છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ, બરાબર. ચાલો પ્રયોગમાં આગળ વધીએ. પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો પ્રયોગ છે આગળ વધીએ. આપણે એ તો શું છે તો કે સાદા લોલકનો આવર્ત કાળ છે નક્કી કરવાનો છે આપણે. એના માટે શું સાધન જોશે તો કે 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો, આધાર બિંદુ એટલે કે હૂંક અને સ્ટોપ વોચ, બરાબર. આ રીતનું ગોઠવવાનું છે. આકૃતિ સેમ તમારે અહીંયા આ રીતની દોરવાની છે. ચલો પદ્ધતિ શું છે આની, તો કે એ આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદા લોલકની રચના કરો. હવે લોલકના ગોળાને તેના મૂળ સ્થાન ઓ પરથી ઓ પર સ્થિર થવા દો, સ્થિર થવા દેવાનું, બરાબર. અને લોલક જે છે એને ગતિ કરવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. હવે ગોળાને છોડી દઈ અને મુક્ત રીતે દોલન કરવા દો. ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સ્ટોપ વોચ ચાલુ કરો અને લોલક છે ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન થયું એમ ગણો. હવે આ રીતે 20 દોલન પૂરા થાય ત્યારે તરત જ સ્ટોપ વોચ બંધ કરો અને 20 દોલન માટેનો સમયગાળો છે સ્ટોપ વોચ પરથી જોઈને નોંધો. આ પરથી 1 દોલન માટેનો સમય શોધો, બરાબર. ચાલો 1 દોલન માટે સમય શોધવાનો છે તો કે 20 દોલન માટેનો સમયગાળો જો અલગ અલગ છે, 40 સેકન્ડ તો 1 દોલન માટે 2 લાગે, 41 સેકન્ડ હોય તો 2.05 સેકન્ડ અને 40 સેકન્ડ હોય તો 2 સેકન્ડ, બરાબર. એટલે આવર્તકાળ નક્કી કરીએ તો 20 સેકન્ડનો થાય. આ રીતે નક્કી કરીએ, અલગ અલગ બધાને આવી શકે છે સમય, બરાબર. આમાં ચાલો ત્યારબાદ છે આપણે પ્રશ્નને જવાબ આપવાના છે. નીચેના પૈકી ક્યુ દોલન ગતિનું ઉદાહરણ છે, તો કે એમાં આવશે ફરતા પંખાની ગતિ, દોલન ગતિ, બરાબર. બીજું, એક સાદું લોલક 20 દોલન પૂરું કરવા માટે 42 સેકન્ડ સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય, તો કે 2.1 સેકન્ડ, બરાબર. ત્રીજું, બે સ્ટેશન વચ્ચેનું અંતર 225 કિલોમીટર છે, ટ્રેનને આ અંતર કાપવા માટે 3 કલાક લાગે છે તો ટ્રેનની ઝડપ કેટલી, તો કે 225 × 3 કરો એટલે આન્સર શું આવે, 75 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. ચોથું, નીચેના પૈકી ક્યુ સૂત્ર સાચું છે, તો સૂત્ર કયું સાચું છે ભાઈ, તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર. ઝડપનું સૂત્ર હોય તો અંતરના છેદમાં સમય આવે તો એની પરથી નક્કી કરી શકો તમે. પાંચમું, વાહનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે તેને મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય, તો કે 10, બરાબર, 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો તેવા પ્રશ્નના ઉત્તર લખવાના છે કે હિંચકાની ગતિ કયા પ્રકારની છે, તો કે આવર્ત ગતિ એટલે કે દોલન ગતિ. બીજું, ઝડપનો મૂળભૂત એકમ શું છે, તો કે મીટર પ્રતિ સેકન્ડ, એમ પ્લસ એસ, બરાબર, લખી એમ પ્રતિ એસ આ રીતનું. પછી છે કે સમયનો પ્રમાણભૂત એકમ કયો છે, તો કે સેકન્ડ. અને ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય, તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં મપાય છે. કોઈ પણ વાહન હોય નહીં, સામાન્ય રીતે ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં માપતા હોય છે, ક્લિયર. ચાલો અહીંયા આપણો પ્રયોગ છે સંપૂર્ણ સોલ્યુશન છે પૂરું થઈ ગયું. આવી રીતે આપણે બધા પ્રયોગ છે, બધી તમારા જે મટીરિયલ જે છે એના સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપણી ચેનલ ઉપર જોવાના છીએ. એના માટે ચેનલમાં તમારે જોડાઈ જવાનું છે. ચેનલમાં તમે સબસ્ક્રાઇબ નથી કરેલી ચેનલને તો ખાસ ચેનલ તેને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. ખાસ મિત્રો, વિડીયો છે ને લાઈક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.